फॉर्म नंबर 8 का भरवानी मार्गदर्शिका। आ फॉर्म कोणे भरवो? જ્યારે મતદાર એક જ વિધાનસભા મતદાર વિભાગમાં એક ભાગમાંથી અન્ય ભાગમાં સ્થળાંતર કરે છે ત્યારે મતદાર યાદીમાંની નોંધ બદલવા આ ફોર્મ ભરવું પડે। ફોર્મ નંબર 8 ક ક્યાંથી મળશે? આ ફોર્મ બૂથ લેવલ ઓફિસર પાસેથી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએથી, મતદાર નોંધણી અધિકારીની કચેરીએથી અથવા કલેક્ટરશ્રીની કચેરીના જનસેવા કેન્દ્ર પરથી વિનામૂલ્યે મળી શકશે। આ ફોર્મ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાતની કચેરીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ www.eci.nic.in પરથી પણ ડાઉનલોડ કરી શકાશે। ફોર્મ નંબર 8 ક કેવી રીતે ભરવું? 1. મતદાર જે વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીમાં નોંધાયેલ છે તે વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીને સંબોધીને આ અરજી કરવી જોઈશે। આથી અરજદારે આ હેતુ માટે આપવામાં આવેલી ખાલી જગ્યામાં જે વિધાનસભા મતદાર વિભાગમાં મતદારનું નામ નોંધાયેલ છે તે વિધાનસભા મતદાર વિભાગનો નંબર અને નામ દર્શાવવાના છે। 2. નિયત જગ્યાએ તાજેતરનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે। ફોટોગ્રાફમાં ધ્યાન રહે કે આ ફોટોગ્રાફ આખા ચહેરાનો સામેનો ભાગ દર્શાવતો, માથું અને બંને ખભાને આવરી લેતો ક્લોઝઅપ દર્શાવતો હોવો જોઈએ। ફોટોગ્રાફમાં સાદા હળવા રંગની પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ હોવી જોઈએ અને મતદાર સાથે કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુ દેખાતી હોવી જોઈએ નહીં। ફોટોગ્રાફ ઊંચી ગુણવત્તાયુક્ત કોઈપણ કરચલી કે શાહીના ડાઘા વિનાનો, પૂરતા ઉજાસમાં મતદારના ચહેરાના કુદરતી રંગને દર્શાવતો તથા મતદારના ચહેરાના લક્ષણો સ્પષ્ટ રીતે ઓળખી શકાય અને સારી રીતે જોઈ શકાય તેવો હોવો જોઈએ। મતદારની આંખો ખુલ્લી અને સ્પષ્ટ રીતે જોઈ શકાય તેમ હોવી જોઈએ અને ટોપી કે પડછાયો વગેરેના કારણે આંખ ઢંકાયેલી ના હોવી જોઈએ। જો અરજદાર ચશ્મા પહેરતો હોય તો ફોટોગ્રાફમાં આંખો સ્પષ્ટપણે કોઈપણ જાતના પ્રકાશના પ્રતિબિંબ વિના દેખાવી જોઈએ। ચશ્માં રંગીન કાચ ન હોવા જોઈએ અને ચશ્માની ફ્રેમ મતદારની આંખના કોઈ ભાગને ઢાંકી દેતી ન હોવી જોઈએ। ફોર્મ નંબર 8 ક ભરવાની સૂચનાઓ। કોલમ ક નામ। મતદારે આ જગ્યામાં પોતાનું નામ જે રીતે હાલની મતદાર યાદીમાં દર્શાવેલ છે તે રીતે જ લખવાનું રહેશે। કોલમ ખ અટક જો હોય તો। મતદારે આ જગ્યામાં જે રીતે હાલની મતદાર યાદીમાં દર્શાવેલ છે તે રીતે જ પોતાની અટક લખવી। કોલમ ગ ભાગ નંબર। આ જગ્યામાં વિધાનસભા મતદાર વિભાગના જે ભાગમાં મતદારનું નામ નોંધાયેલ છે તે ભાગ નંબર દર્શાવવાનો છે। ભાગ નંબર મતદાર યાદીના પાના ઉપરના જમણા ખૂણે દર્શાવવામાં આવેલ હોય છે। કોલમ ઘ ક્રમાંક નંબર મતદાર ક્રમાંક। મતદાર યાદીના જે તે ભાગમાં જે ક્રમાંક ઉપર મતદારનું નામ નોંધાયેલ છે તે મતદાર ક્રમાંક આ કોલમમાં દર્શાવવાનો રહેશે। વિધાનસભા મતદાર વિભાગનું નામ અને નંબર, ભાગ નંબર અને મતદાર ક્રમાંક ક્યાંથી જાણી શકાય? મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in પરથી
સર્ચ યોર નેમ ઇન ધ વોટર્સ લિસ્ટ વિકલ્પ દ્વારા અથવા જે તે વિધાનસભા મતદાર વિભાગની ઓનલાઈન મતદાર યાદી ડાઉનલોડ કરીને બુથ લેવલ ઓફિસર પાસે તેમની પાસે મતદાર યાદીની નકલ ઉપલબ્ધ હોય છે. હેલ્પલાઇન નંબર 1950 ઉપર કચેરી સમય દરમિયાન ફોન કરીને એસએમએસ દ્વારા એસએમએસ એપિક સ્પેસ તમારો એપિક નંબર 2 8511 99 899. કોલમ ચ મતદાર ફોટો ઓળખપત્ર એપિક નંબર. જો મતદારને એપિક ઇસ્યુ કરવામાં આવેલ હોય તો હાલની મતદાર યાદીમાં દર્શાવ્યા મુજબનો એપિકનો નંબર આ કોલમમાં દર્શાવો. કોલમ છ ઇમેલ આઈડી વૈકલ્પિક. આ કોલમ મતદારે ભરવું ફરજિયાત નથી. મતદાર ઈચ્છે તો પોતાનો ઈમેલ આઈડી અત્રે દર્શાવી શકે છે. કોલમ જ મોબાઈલ નંબર વૈકલ્પિક. આ કોલમ મતદારે ભરવું ફરજિયાત નથી. મતદાર ઈચ્છે તો પોતાનો મોબાઈલ નંબર અત્રે દર્શાવી શકે છે. મતદારે જો કોલમ છ અને જની વિગતો આપેલ હશે તો મતદાર નોંધણી અધિકારી દ્વારા જરૂર જણાય ભવિષ્યમાં સંદેશા વ્યવહાર માટે આ વિગતનો ઉપયોગ કરવામાં આવશે. કોલમ ઝ જ્યાં અરજદારે સ્થળાંતર કર્યું છે ત્યાં તેમના નવા સામાન્ય નિવાસ સ્થળનું હાલનું સરનામું. આ જગ્યાએ અરજદારે પોતાના નવા સરનામાની વિગતો આપવાની રહેશે. સરનામું પૂરેપૂરું અને સાચું ભરવાનું રહેશે. પોતાના સામાન્ય રહીશ હોવા માટે નીચે દર્શાવેલમાંથી કોઈ એક દસ્તાવેજની નકલ આ અરજી સાથે રજૂ કરવાની રહેશે, જેમાં એ ધ્યાન રહે કે સ્થળાંતર કરેલ નવા સરનામાનો ઉલ્લેખ રજૂ કરેલ દસ્તાવેજમાં હોવો જોઈએ. એક બેંક અથવા કિસાન અથવા પોસ્ટ ઓફિસની તાજેતરની પાસબુક. બે રેશન કાર્ડ. ત્રણ પાસપોર્ટ. ચાર ડ્રાઇવિંગ લાયસન્સ. પાંચ આવકવેરા રિટર્ન અથવા આકારણી હુકમ. છ ભાડા કરાર. સાત તે સરનામા માટે અરજદારને તેના અથવા તેણીના માતા પિતા વગેરે જેવા સૌથી નજીકના સગાના નામે છેલ્લામાં છેલ્લું પાણી અથવા ટેલિફોન અથવા વીજળી અથવા ગેસ જોડાણ બિલ. આઠ અરજદારના સામાન્ય રહેઠાણના સરનામે ભારતીય ટપાલ ખાતા દ્વારા વિતરણ કરવામાં આવેલી કોઈ ટપાલ અથવા પત્ર અથવા સંદેશો. નવ એકરાર. ફોર્મ નંબર 8 કમાં કોલમ ઝ પછી દર્શાવેલ એકરારમાં અરજદારે સ્થળ અને તારીખ દર્શાવવાની રહેશે અને સહી કરવાની ફરજિયાત છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 કલમ 31 હેઠળ ખોટી માહિતી આપવી તે ગુનો બને છે અને સજાને પાત્ર બને છે. સહી વિનાની અરજી રદ થશે. 10 ક્ષેત્ર કક્ષાના ખરાઈ કરનાર અધિકારીના રિમાર્ક્સ. મતદારે આ વિગત ભરવાની નથી, પરંતુ આ જગ્યા પર બીએલઓ અથવા ક્ષેત્ર કક્ષાના ખરાઈ કરનાર અધિકારીએ અરજીમાં આપેલ માહિતીની ખરાઈ કરી પોતાનો અભિપ્રાય આપવાનો રહેશે. 11 સ્વીકૃતિ પત્ર અથવા પહોંચ અથવા રસીદ. અરજદાર તરફથી ફોર્મ નંબર 8 ક મળ્યા બદલ તેનો સ્વીકૃતિ પત્ર અથવા રસીદ બુથ લેવલ ઓફિસર અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારીએ પૂરી વિગતો ભરીને તેમના નામ અને સહી સાથે અરજદારને તરત આપવાની રહેશે. આ ફોર્મ ભારતના ચૂંટણી પંચના રાષ્ટ્રીય મતદાતા સર્વિસ પોર્ટલ
www.nvsp.in પર ઓનલાઈન ભરી શકાય છે. જ્યારે આ પોર્ટલ દ્વારા ફોર્મ ભરવામાં આવે ત્યારે ફોર્મની સાથે રહેઠાણના દસ્તાવેજી પુરાવા પણ અપલોડ કરવાના રહેશે.